સંસદી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાકાકામના કેદીએ બાથરૂમમાં ટુવાલ વડે ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટુકાવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ એસએસજી હોસ્પિટલ દોડી આવી તપાસ આરંભી હતી. આણંદ ખાતે નોકરી દરમિયાન પ્રેમમાં પડ્યા બાદ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારનાર પ્રેમી નરેશ પંચાલને પોલીસે ઇજાગ્રસ્ત હોય સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખસેડ્યો હતો ત્યારે આજરોજ પાકાકામનો કેદી નરેશ પંચાલે બાથરૂમમાં જઈ તુવાલ વડે ગળે ફાંસો ખાઈ જીવાદોરી ટુકાવી લીધી હતી. ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ સાથે ડીસીપી સાઉથ દીપાંકર ત્રિવેદી પણ સ્થળ પર દોડી આવી સમગ્ર પ્રકરણની જ્યુડિશિયલ તપાસ કરવામાં આવશેની માહિતી આપી હતી. નરેશભાઈ ખોડાભાઈ પંચાલ જે 2013માં 302 ના કામે પકડાયા હતા અને અહીંયા સારવાર માટે લઈ આવવામાં આવેલ અને સવારે 6:15 થી 6:45 દરમિયાન બાથરૂમ જવા માટે કહીને અંદર ગયા અને થોડા ટાઈમ પછી બહાર નહીં નીકળતા જે અહીંયા જાપતા ઉપર માણસો છે આ લોકોને શંકા જતા અંદર ખોલીને જોયું તો અંદરથી આ બધું લોક કરેલું હતું બાથરૂમને તો પાછળ વેન્ટિલેટર ઉપરથી જોતા કે આ લટકેલો હાલતમાં જોવા મળેલ. આ એક કસ્ટોડિયલ ડેથનું પ્રશ્ન છે. પ્રિઝન વોર્ડમાં ભાઈનું મરણ થયું એટલે તાત્કાલિક આજે કસ્ટોડિયલ ડેથના જો બધું પ્રોસિજર હોય છે એસડીએમને બોલાવવામાં આવ્યું, બધા અધિકારીઓ અહીંયા હાજર થઈ ગયા. અત્યારે આ ડેડ બોડીને ત્યાંથી ઉતારી લેવામાં આવ્યું છે અને ઇન્ક્વેસ્ટ ભરવાની કાર્યવાહી ચાલુ છે અને હવે આ કસ્ટોડિયલ ડેથ ગણી અને આગળનું ઇન્કવાયરી એસીપી બી ડિવિઝન કરશે અને પછી આમાં જ્યુડિશિયલ ઇન્કવાયરી પણ થશે. બાકી અત્યારે હાલ પૂરતું આમાં કોઈ બીજું કંઈ શંકાસ્પદ કંઈ જણાતું નથી, છતાં પણ આજે કેદી છે આના સગાવાળાને બોલાવી અને આગળનું નિવેદન લેવાનું મેં કાર્યવાહી કરી.